पलसाणानी डीबी हाईस्कूल अने साईं विला रेसिडेंसी में ब्रह्मकुमारी संस्था रोटरी क्लब संयुक्त उपक्रमे वृक्षारोपण कार्यक्रम योजवामां आव्यो हतो। ग्लोबल वोर्मिंग सामे लड़वामां पर्यावरणनुं जतन खूब जरूरी छे। पर्यावरणने जाळवी राखवा माटे वृक्षोनुं महत्व छे अने वृक्षारोपणना उमदा अभिगम साथे जिल्ला होमगार्ड युनिट द्वारा पलसाणानी डीबी हाईस्कूल अने साईं विला रेसिडेंसी में वृक्षारोपणनो कार्यक्रम योजवामां आव्यो हतो। आ कार्यक्रम में ब्रह्मकुमारी संस्था हिना बहने दरेक ने वृक्षारोपण करी तेने जतन करवानो संकल्प लेवड़ावामां आव्यो हतो। आ कार्यक्रम में जिल्ला होमगार्ड ना कमांडर डॉक्टर प्रफुल्ल शिरोया उपस्थित रहा था। सूरत जिला होमगार्ड्स ना पलसाणा यूनिट ना संयुक्त उपक्रमे आज रोज साईं विला में रोटरी क्लब कड़ोदरा ना साथ सहकार थी 50 जेटला वृक्षों आज थी शुरुआत करी छे। पण आ शुरुआत तो अटकशे नहीं, कारण के अमरा पलसाणा होमगार्ड्स यूनिट ऑफिसर कमांडिंग बाविस्कर अने एनी साथे एनसीओज मित्र ने होमगार्ड्स आते एक संकल्प लीधो है कि अमे जे जे गाम मांथी आवीए छीए त्यां पण वृक्षों अमे वावीशुं। એટલે 50 કરતાં પણ વધારે એ લોકો 10-10 જો વૃક્ષો વરાવે એટલે લગભગ 500 જેટલા વૃક્ષોનું આજ આપણે 6 દિવસમાં આ વીક આજથી ઉજવીએ તો 6 દિવસમાં અમે એ લોકો તેમનું વાવશે અને એમનું જતન કરશે। આજકાલ જરૂરિયાત જતન થઈ ગયું છે અને સાઈ વિલા રેસિડેન્સમાં પણ આજે જે 50 જેટલા વૃક્ષો વાવ્યા છે એમના ઓનર ગણેશભાઈ અને મુકેશભાઈ અને સર્વે મિત્રોએ પણ ખૂબ સારો સહકાર આપ્યો છે। એવો પણ પ્રતિજ્ઞાથી આજે આવેલા વૃક્ષો વટવૃક્ષો બને ત્યાં સુધી અમે એમનું જતન કરીશું। વંદે માતરમ, ભારત માતા કી જય। ઓમ શાંતિ। હોમગાર્ડ રોટરી ક્લબ અને સાઈ વિલા તરફથી સર્વના સંયુક્ત કાર્યક્રમ આજના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વૃક્ષો એ આપણા જીવનનો પ્રાણવાયુ છે। વૃક્ષ ન હોય તો જીવનમાં શ્વાસ ન મળે। જેમ શરીરમાં શ્વાસ હોય તો આ શરીર ચાલે છે, એમ વૃક્ષો આપણને સૌથી પહેલું ઓક્સિજન આપે છે। શરીરની અંદર ઓક્સિજન વગર જીવનવાયુ અથવા પ્રાણવાયુ નથી ચાલી શકતો, તેમ હરેક વ્યક્તિ આજના દિવસે એવો સંકલ્પ કરીએ કે એક એક વૃક્ષ આપણે અવશ્ય રોપીએ। ફક્ત એનું રોપણ ન કરીએ, પરંતુ વૃક્ષ રોપવાની સાથે સાથે તેનું જતન કરીએ। જેમ આપણે આપણા ઘરમાં એક બાળકને જન્મ આપીએ છીએ, પછી તેની લાલન પાલન કરીએ છીએ, તેની બધી રીતે આપણે કેર કરીએ છીએ, તેમ પ્રતિદિન વૃક્ષો પાસે આવીએ, એને જળનું સિંચન કરીએ, એની સાથે હોમલી રિલેશન રાખી અને કંઈક સારી સારી વાતો કરીએ, સકારાત્મક એને ઉર્જા આપીએ, તો એ જ વૃક્ષો એક દિવસ એવા વટવૃક્ષ બની જશે જે આપણા શરીર માટે સાચો પ્રાણવાયુ આપશે અને એ જ વાયુ આપણા જીવનને તંદુરસ્ત રાખશે, સ્વસ્થ રાખશે।